Hello friend, welcome back to my channel Kathiyawadi Swad with Chalpa. Please like, share and subscribe my channel. Aaj apne banavishu kachu curry. Restaurant jevu kachu curry apne ghare ekdam easy rite kai rite banavi sakiye chhe tani recipe chalo joiye. Ahiya ek pan ma main thodu tel lidhu chhe. 4 thi 5 tablespoon tel lidhu chhe. Tel garam thai tyar bad tema kachu ne ekdam sadri levana etle ke tadi levana chhe. કાજુ નો કલર બદલાય ત્યાર સુધી તેને સાતડી દેવાના છે ત્યારબાદ તેને કાઢી લેવાના છે કાજુ ને તળતા અહીંયા 3 થી 4 મિનિટ નો સમય લાગશે 3 થી 4 મિનિટ તળશો એટલે તેનો કલર પણ બદલાઈ જશે એકદમ તેનો કલર બદલાય તેવી રીતે નથી તળવાના તો સેત સેત કલર બદલાય અને તેનો રંગ લાલ કલર જેવો થઈ જાય ત્યાર સુધી કાજુ ને તળી લેવાના છે અને આ પ્રોસેસ આપણે લો ફ્લેમ પર કરવાની છે હવે તમે જોઈ શકો છો કાજુ નો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કાજુ સરસ રીતે તળાઈ ગયા છે હવે તેને બધા કાજુ ને એક પ્લેટ માં અથવા બાઉલ માં બહાર કાઢી લેશું ત્યારબાદ હવે આપણે તે તેલ માં સબ્જી નો વઘાર કરવાનો છે હવે કાજુ બધા બહાર કાઢી લીધા ત્યારબાદ મેં અહીંયા 3 મોટી ચોપ કરેલી ડુંગળી ઉમેરી છે ત્યારબાદ તેમાં 9 થી 10 લસણ ની કળી ઉમેરી છે ત્યારબાદ બે અહીંયા લીલા મરચા કટ કરીને ઉમેર્યા છે અને ત્યારબાદ તેને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ હવે તેમાં 1 ટેબલસ્પૂન થોડું જીરું ઉમેરીશ અને તેને પણ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈ અને અહીંયા મેં 3 મોટા ચોપ કરેલા ટમેટા ઉમેર્યા છે અને તેની મોટી મોટી સ્લાઈસ કરીને ઉમેરી છે અને ત્યારબાદ જે શેકેલા કાજુ હતા તેમાંથી 3 થી 4 નંગ કાજુના પણ તેમાં ઉમેરવાના છે અને તેને હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ મેં એક નાની ચમચી મીઠું ઉમેરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ હવે તેને ઢાંકી અને 5 થી 6 મિનિટ માટે લો ફ્લેમ પર પકવા દેવાનું છે 5 થી 6 મિનિટ બાદ તમે જોઈ શકો છો ડુંગળી અને ટમેટા સરસ રીતે સતળાઈ ગયા છે અને તેને હલાવી અને સરસ રીતે બધો વઘાર મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ઠંડુ પડવા દેવાનું છે હવે ઠંડુ પડી જાય ત્યારબાદ તેને મિક્સી જારમાં લઈને પીસી લેવાની છે અને ટ્રેની સરસ ગ્રેવી તૈયાર કરવાની છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઠંડુ પડે ત્યારબાદ જ તેને પીસવાનું છે હવે મિક્સી જારમાં મેં બધું લઈ લીધું છે હવે તેને સરસ રીતે પીસી લેવાનું છે અને એની સ્મૂથ ગ્રેવી તૈયાર કરવાની છે ત્યારબાદ મેં એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે અને તેમાં 1 ચમચી ઘી ઉમેર્યું છે તેલમાં ઘી ઉમેરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે તેલ ગરમ થઈ જાય એટલે અમે એક સૂકું લાલ મરચું તામ્રપત્ર તજનો એક નાનો ટુકડો અને લવિંગ ઉમેરીશ ત્યારબાદ તેને તેલમાં સાતડી અને ગેસની ફ્લેમ લો કરી અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશ લાલ મરચું પાવડર ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ લો કરવાની છે અને તેને સરસ રીતે તેલમાં હલાવી લેવાનું છે અને તેલ જો બહુ ગરમ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે બાકી મરચું બળી જશે અહીંયા મેં 1 ચમચી હજી લાલ મરચું ઉમેર્યું છે અને તેને તેલમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારા સ્વાદ મુજબ લાલ મરચું વધારે ઓછું કરી શકો છો ત્યારબાદ હવે તેમાં જે આપણે ગ્રેવી બનાવી હતી તેને ઉમેરશું અહીંયા ગેસની ફ્લેમ લો જ રાખવાની છે ત્યારબાદ બધી ગ્રેવી ઉમેરી અને તેને સરસ રીતે તેલ સાથે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ તેમાં હવે 1 નાની ચમચી હળદર ઉમેરવાની છે અને 1 ચમચી કસૂરી મેથી ઉમેરવાની છે કસૂરી મેથી ઉમેરશો એટલે શાકનો સ્વાદ એકદમ સરસ આવશે અને રેસ્ટોરન્ટ જેવું જ બનશે ત્યારબાદ 1 નાની ચમચી મીઠું ફરી ઉમેરવાનું છે અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ જે મિક્સી જારમાં આપણે ગ્રેવી બનાવી છે તેમાં 1 કપ પાણી નાખી અને તેને સરસ રીતે હલાવી અને હું તે બધું પાણી આમાં ઉમેરવાનું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા મેં તેમાં 1 ચમચી કિચન કિંગ મસાલો ઉમેર્યો છે અને તેને પણ સરસ રીતે સબ્જીમાં મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ હવે તેને ઢાંકી અને લો ફ્લેમ ઉપર 5 મિનિટ માટે સાતડવાનું છે ત્યારબાદ હવે તેમાં 5 મિનિટ થઈ ગઈ છે અને તેમાં જે કાજુ તળેલા હતા તે કાજુ ઉમેરવાના છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને કાજુ મેં ઉમેરી દીધા છે અને સરસ રીતે મિક્સ કરી લીધું છે અહીંયા ઉપરથી તમારે 2 ચમચી મલાઈ ઉમેરવાની છે મેં 2 ચમચી મલાઈ ઉમેરી અને જે કાજુ હતા
ઉમેર્યા છે અને તેને પણ મિક્સ કરી લીધું છે. ત્યારબાદ હવે તેને ફરીથી 2 મિનિટ માટે લો ફ્લેમ કરી અને ઢાંકીને રહેવા દઈશું. અહીં આપણું કાજુ કરીનું શાક બની ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને નીચે ઉતારી લઈશું અને સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારી રેસીપીને વધુમાં વધુ શેર કરો. હવે આપણે અહીં એક સર્વિંગ બાઉલમાં કાજુ કરીને કાઢી લઈશું.